કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં જ હશે ને મજામાં જ રહેવાનું તો આજે છે ગુજરાતી સાહિત્યના ભાગ ત્રણમાં ખૂબ જ મહત્ત્વના અને મોસ્ટ એમ્પી સવાલો આપણે જોવાના છે તો મિત્રો તમે એમાં જેમાં પહેલી વખત આવ્યો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન છે સબસ્ક્રાઈબર તો ફ્રી છે અને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો તો જો આજના ટોપિક વિશેની માહિતી ગુજરાતી સાહિત્ય પ્રશ્ન નંબર એક

નિરા નિશાળમાં ખૂબ ભણાવતા હતા તો જણાશો ભણાવતા આ તે ક્રિયાપદ છે શું છે ક્રિયાપદ છે અડસઠ નંબર ગાતા રહો પક્ષીઓ ગાતા રહો વાક્યનો પ્રકાર કયો છે ગાતા રહો પક્ષીઓ ગાતા રહો નીચેનામાં ચાર ઓપ્શન છે એમાં જવાબ શું છે આજ્ઞાર્થ વાક્ય છે શું કે આજ્ઞાર્થ કરે છે ગાતા રહો પક્ષીઓ બીજાને આજ્ઞા કરે છે છેલ્લે પ્રશ્નાર્કે છે નીચેનામાંથી કયું બિરુ ઝવેરચંદ મેઘાણીનું છે ઝવેરચંદ મેઘાણીનું ઝવેરચંદ મેઘાણી શું કહે છે રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખવામાં આવે છે ઝવેરચંદ મેઘાણીને સિત્તેર નંબર નીચેનામાંથી કઈ કઈ જાતિવાચક સંજ્ઞા છે જાતિવાચક સંજ્ઞા તો જોશે ઝાડ એ બધી જાતિ બતાવે છે પ્રેમ ઝુમખું અને ગાંધીજી એ બધી જાતિ નથી પ્રેમ એકને હોય છે ઝુમખું પણ જાણું છે ઝાડ શું છે જાતિવાચક સંજ્ઞા છે જેવું કરે તેવું પામે કહેવતની સમાનથી કહેવત કઈ છે જેવું કરે તેવું પામે તો નીચેનામાંથી ચાર ઓપ્શનમાંથી જવાબ શું હશે સી ખાડો ખોદે તે પડે જે એવી રીતના કહેવત છે કે જે ખાડો ખોદે છે તેને જ તેને તેવું જ ફળ મળે છે બોતેર નંબર કઈ કૃતિ ગાંધીજીની નથી એમાંથી ગાંધીજીની નથી રખડવાનો આનંદ આ તો કોની કૃતિ છે મને કોમેન્ટ બોક્સ જણાવી શકો છો બીજી બધી ગાંધીજીની કૃતિ છે મંગલ પ્રારંભ સત્યના પ્રયોગો જે તેમની ખૂબ જ આત્મકથા છે અને હિન્દુ સ્વરાજ ગાંધીજીની ખૂબ જ મહત્વની આ કથાઓ છે ગાંધીજીની કૃતિઓ છે બધી તોતેર નંબર સસ્તો સાહિત્યના સ્થાપક કોણ હતા ખાસ કરીને સસ્તો સાહિત્યના સ્થાપક કોણ હતા સ્વામી આનંદ ચુમ્મોતેર નંબર ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા આ પણ સવાલ બહુ મોસ્ટ એમપી સવાલ પૂછાઈ ગયો છે ને મોસ્ટ એમપી છે કે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ ગોવર્ધન રામ ત્રિપાઠી હતા કોણ હતા ગોવર્ધન રામ ત્રિપાઠી પંચોતેર જ્યારે વાક્યમાં

કરવામાં આવે છે કયો અલંકાર છે તો ખાજે કોઈ નિર્જીવ વસ્તુ છે કોઈ નિર્જીવ કોઈ પથ્થર છે તેને સજીવારોપણ કરવામાં આવે છે તો કયો અલંકાર આવે છે તો સજીવાર રોપણ સત્યોતેર કામિની કૌકિલી કેલી કુંજન કરે આ કયા અલંકારનું ઉદાહરણ છે તો ખાસ આવી ક્યારે પણ સવાલ આવે પ્રથમ અક્ષર જોઈ લેવાનું કા કા ક બધે બધા ચાલુ થાય છે વર્ણ નો પણ ઉદાહરણ જ આવે છે અલંકાર છે એ ટાઈપ નું બધું સવાલ પૂછાતા હોય છે ત્યાર પછી ઇઠોતેર નંબર કમળ શું છે કમળ જેવો ખીલતો દિસે જેવી રાત અલંકાર ઓળખાવો કમળ જેવો ખીલતો ને દિવસે ઉપમા અલંકાર આવશે શું છે ઉપમા અલંકાર આંખમાં શું રાતમાંથી પરોઠ્યું આ પંક્તિના કયો અલંકાર છે ઉપમા અલંકાર આવશે એસી નંબર બપોરે એક મોટું શિકારી કૂતરું છે અલંકાર ઓળખાવ બપોરે એક મોટો શિકારી કોતિય રૂપક અલંકાર આવશે એક્યાસી નંબર કાળી ધોળી રાતી ગાય પાણી પીવે ચરવા જાય આ પણ મોસ્ટ આપી ઘણી વખત સવાલ પૂછાઈ ગયો છે કાળી ધોળી રાતી ગાય પાણી પીવે ચરવા જાય કયો છંદ છે તો જોશે ચોપાઈ છંદ આવશે કોણ ચોપાઈ છંદ આવશે બ્યાસી નંબર મને બોલાવે એક ગીરીવર તણા મોન શિખરો આ પંક્તિના છંદ ઓળખાવો તો જોશો શકે છંદ કયો શિખરણી શું હશે શિખરણી છંદ આવશે ત્યાર પ્રશ્ન હું માનવી માનવ થાવ તો ઘણું આ પંક્તિનો છંદ નથી છંદ ઓળખાવો તો ઇન્દ્રવજા શું છે ઇન્દ્ર વજા ખાતે જો હું બીજું તો નહીં દઉં કે શિખરણી તેમાં સંખ્યા કેટલી આવશે સંખ્યા સત્ર શિખરણીમાં પૃથ્વીમાં સંખ્યા સત્ર આવશે પછી

સ લ લા અને છેલ્લે મંદાકાંત અક્ષર સત્તર આવશે ને તેની ગણ ગણના છે મભ ન ગા અને બીજું સાદુ વિકણરચના બહુ વખત પૂછાય છે તેના અને ઓગણીસ અક્ષર આવશે સાદુ વિકણિતની છંદ ઓગણીસ અક્ષર આવે છે અક્ષર અને ગણરચના મ સત ગા ચોર્યાસી નંબર અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તો લઈ જા છંદ ઓળખાવો તો છંદ આવશે શિખરણી છંદ આવશે શું છે શિખરણી છંદ આવશે તેમની કર્ણ છે તેના ઘણા ઘણા ઉદાહરણો તમને આપું છું તમારી પાસે તો કુસુમ સરખો ક્રાંત ગણે જો ત્યાર પછી કર્યો તારી સાથે પ્રિયતમાં સખો સૌમ્ય વૈના જે પણ છંદ છે કયો શિખરણીનો છંદનું પણ ઉદાહરણ છે પછી ઘણી ઘણી આ સવાલ બહુ પચાય છે હજી તારી કાયા મુજે નયન સામે જળ આ પણ ઘણી વખત સવાલ પૂછાય છે ઉગે છે સુરખી ભરી રવિ મુર્ધ હેમંતનો પૂર્વમાં છંદ ઓળખાવો તો જો છે ઓગણીસ અક્ષર છે તો જો શું છે સાદુલ વિકિણે અને ગણ રચના શું છે મ સ જ સ ત ત ગા છ્યાસી નંબર મહાવીર શબ્દનો કયો સમાસ છે તો મહાવીરમાં બહુવી આવશે અને ચોપગુ સંદમાં પણ કયો સમાસ આવે છે તો એમાં પણ બહુવી સમાસ આવશે અઠ્યાસી નંબર વેશ ધારણ કરનાર શબ્દ સમૂહ માટેનો એક શબ્દ કયો છે વેશ ધારણ કરનાર વ્યક્તિ સમૂહ માટે એક શબ્દ બહુરૂપ શું છે બહુરૂપ જે ક્યારેક મહાદેવનો વેશ કરે છે ક્યારેક હનુમાનનો વેશ કરે છે ક્યારેક કોઈ બી બીજા પાત્રનો વેશ કરે છે એવો પ્રશ્ન પૂછાયેલો છે આમાં નેવ્યાસી કોઈ કાર્યમાં સફળતા મળતી મળવી તે શબ્દ સમૂહ માટે એક શબ્દ કર્તાર્થ શબ્દ આવશે શું કર્તાર્થ શબ્દ આવશે નેવું સોરઠ તારા વહેતા પાણી કૃતિના સર્જક કોણ છે ખાજે સોરઠ એટલે ઝવેરચંદ મેઘાણી આવશે ઝવેરચંદ મેઘાણી બી એકાણું ભદ્રભદ્રના લેખક કોણ છે રમણભાઈ નીલકંઠ ખાજે તો આ પણ પૂછાઈ ગયેલો છે કે ભદ્રભદ્રના લેખક કોણ છે તો રમણભાઈ નીલકંઠ

પ્રસિદ્ધ રચના મા બાપને ભૂલશો નહીં કોની રચના છે પુનિત મહાજન ખાલી જવાબ પ્રશ્ન સવાલનો જવાબ બહુ જીપીએસસી ક્લાસ વન ટુ થી ઘણી વખત સવાલ પહોંચી ગયો અને ક્લાસ થ્રીમાં માં તો દરેક એક્ઝામમાં મોસ્ટ ઓફ ઘણી વખત હોય જ છે મા બાપને ભૂલશો નહીં પુનિત મહાજન ગુજરાતી સોનેટના પિતા કોને ગણવામાં છે તો બળવંતરાય ઠાકોર

કારે શું છે બાળ વાર્તાકારે મુછાળી માના નામ આપ્યું છે તો ગીજુભાઈ બગૈયા પણ બહુ મખ સવાલ પૂછાય ગયા કે ગીજુભાઈ બગૈયાને કયા નામથી ઓળખાવવામાં આવે છે એ રીતના સવાલ પૂછાય ગયા તો મુછાળી મા તરીકે ઓળખવામાં આવે છે મુછાળી મા એકસો નંબર ઉમાશંકર જોશીનું તખલું શું છે તો વાસુકી એકસો બે ગુજરાતી સાહિત્ય પરિષદ કયું સામા પ્રસિદ્ધ કરે છે બહાર પાડે છે જી એકસો ત્રણ કવિક્રાંત નું મૂળ નામ શું છે તો મણિશંકર રત્નજી ભટ્ટ શું છે મણિશંકર રત્નજી ભટ્ટ સી જવાબ એકસો ચાર પંડિત યુગના પુરોધા તરીકે કોણ પ્રખ્યાત લજ્જા કોની નવલકથા છે ખાસ લજ્જા કોની નવલકથા છે તો જોવા છું ડી તસ્લિમા નસરિન તેમની નવલકથા છે લજ્જાની વંચન નમૃત ના કરતા કોણ છે તો સહજાનંદ સ્વામી વંચના રચના કોણ છે તો સહજાનંદ સ્વામી આવશે એકસો ને સાત ત્યાર પછી કવિ કલાપીનો શું છે કવિ કલાપીનો કાવ્ય સંગ્રહ ખૂબ જ પ્રસિદ્ધ થયો છે કોનો છે કવિ કલાપી કાર્ય તો જો શું છે ખાદાર કવિ કલાપીનો કેકાર રાવ શું કવિ કલાપીનો કેકાર રાવ એકસો આઠ વિનય પત્રિકાના લેખક કોણ છે તો તુલસી દાસ આવશે એકસો નવ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના લેખક કોણ છે તો જોશે નરસિંહ નારાયણ દેસાઈ સોરી અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ આ પણ મોસ્ટ ટાઈમ ઘણી વખત સવાલ પૂછાય ગયેલો છે તો મિત્રો કેવો લાગે અમને તમને અમારો વિડીયો તો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર